સુરતના ઉધનાનો કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી પોલીસના સકંજામાં છે. રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ માટે પોલીસે લાલીને સાથે રાખીને તેની ઓફિસમાં તપાસ કરી હતી. ઓફિસના ગેટનું તાળું તોડીને ઓફિસમાં સર્ચ કરાયું હતું. આ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસના હાથે લાગ્યા છે, જેમાં પોલીસને 75 ચેક અને ચેકબુક મળી આવી હતી. હવે આ દસ્તાવેજોના જેના આધારે લાલીના આતંક અંગેના ખુલાસા થશે. મહત્વનું છે કે લાલીની મિલકત બાબતે પોલીસ સરકારની એજન્સીને સાથે રાખીને વધુ તપાસ કરશે. વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. લાલી ઉર્ફે ધર્મેન્દ્રએ હજારો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ ઊંચા વ્યાજે પૈસા પડાવ્યાનો આક્ષેપ છે. લોકો પાસેથી 10-15% વ્યાજની વસૂલાત કરીને આતંક મચાવ્યો હોવાની ફરિયાદ છે. ઉધના પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પાસે 2 લાખની સામે 5 લાખ રૂપિયા વસૂલ્યા છે. આ ઉપરાંત વધુ 3 લાખની માગણી કરી હતી. ફરિયાદીએ 3 લાખના આપતા 15 લાખ રૂપિયાની રકમ ચેક પર લખીને બાઉન્સ કરાવવાની ધમકી પણ આપી હતી. સુરતના ઉધના વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસ તેના જ વિસ્તારમાં લઈને પહોંચી હતી. માત્ર એટલું જ નહીં, જ્યાં તેની ધાક છે એ જ વિસ્તારમાં પોલીસે લાલીનો વરઘોડો કાઢી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે, જેને લઈ ઉધના પોલીસ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને લઈ તેની ઉધના ખાતે આવેલી ઓફિસ પર પહોંચી હતી. ઓફિસમાં લાગેલા તાળાંગની ચાવી નહીં મળતા પોલીસે તાળું તોડીને લાલીના ઓફિસમાં એન્ટ્રી લીધી હતી, તેમજ તેની સંપત્તિ અંગે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને જાણ કરાશે. ઉધના પોલીસ મથકના PISN દેસાઈએ દાખલો બેસાડ્યો હતો. શહેરના અલથાણ વિસ્તારમાં આશીર્વાદ હોમ્સમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમરસિંહ હજરા વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો છે. માથાભારે તરીકેની છાપ પણ ધરાવે છે. થોડા દિવસ અગાઉ ઉધના લાલીમાં નગરમાં રહેતી અને ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલી 45 વર્ષીય વિધવા શીલાબેન હરીશભાઈ રાણાએ માથાભારે ફાઇનાન્સર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ વ્યાજખોર લાલી આગોતરા જામીન મેળવી લીધા હતા અને ગતરોજ ઉધના પોલીસ મથકમાં વટભેર હાજર થયો હતો. જો કે ઉધના પોલીસ મથકમાં હાજર થાય તે પહેલા જ પોલીસે અન્ય એક પીડિત વ્યક્તિની ફરિયાદ નોંધી હતી. તેની સામે ગતરોજ અલથાણ આશીર્વાદ એન્કલેવની બાજુમાં વેગનજા હોમ્સ ખાતે રહેતા જમીન દલાલ આશીષ કિશનલાલ મુખીજા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતોએ જણાવ્યું હતું કે ઉધના BRC ગેટની સામે ગણેશ હ્યુન્ડાઈ સામે પ્રભુનગર અમર નિવાસમાં ઓફિસ ધરાવતા માથાભારે ફાઇનાન્સર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીએ તેને 12% વ્યાજે 2 લાખ રૂપિયા આપ્યા હતા અને દર મહિને 24,000ની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જમીન દલાલ પાસે 2 લાખની સામે 6.83 લાખ પડાવી લીધા બાદ પણ માથાભારે વ્યાજખોર લાલીએ વધુ 3 લાખની માંગણી કરી હતી. સુરત શહેરમાં અમારા CP સાહેબની સૂચનાથી તમામ જગ્યાએ જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે, શોષણ કરે છે, આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે. હાલમાં અમારા DG સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાને એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે. જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના SMG હોલ ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા. આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમને પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે, એને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો. જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી. ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને 57 અલગ અલગ કોરા ચેક
15 એક્સિસની ચેકબુક, આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ, બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા, જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી. આ વધુ તપાસમાં અમને કેટલાક ભોગબનના લોકોનો સંપર્ક પણ થયો હતો. તેમાંથી એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે 2019માં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 2 લાખ રૂપિયા વ્યાજે લીધા, એમાં પહેલા જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે, ત્યારે 24,000 રૂપિયા કટ કરી નાખ્યા હતા અને 1,74,000 રૂપિયા એને આપ્યા હતા. અને દર મહિનાનો 24,000નો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં 1,68,000 જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી. અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુમાં વધુ માંગણી કરતો હતો. આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે, જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે. આ બાબતમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એણે આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ 5,15,000 રૂપિયા 2 લાખની સામે આપી દીધા છે. અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી, એ આ ફરિયાદી પાસે બીજા 3 લાખ રૂપિયા માંગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ 3 લાખ નહીં આપતો, હું તારા નામનો 15 લાખનો ચેક, જે કોરો ચેક છે, એ 15 લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ. આ ઉપરાંત એને મારવાની ધમકી, એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પબ્લિક પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માંગીશું, જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ, વધુમાં વધુ વિગતો મેળવી શકીએ, જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ. આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈ પણ વ્યાજંકવાદી હોય, એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો. અમે તમારી જે રજૂઆત હશે, જે પુરાવા હશે, એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું. ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં 57 ચેક મળ્યા છે પોલીસને, એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે કે આપ પોલીસ પાસે આવો, પોતાને કોઈ પણ જાતની ચિંતા વગર અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈ પણ રજૂઆતો પોલીસને કરો. જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશું, એમાં ચોક્કસથી અમે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું. સર, કેટલા ટકા વ્યાજ લોકો પાસેથી વસૂલ કરવામાં આવે? આજે ધર્મેશ લાલી છે એ અલગ અલગ લોકોને પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા આપતો હતો, કે જે માણસની જેવી ગરજ એ મુજબ વ્યાજે આપતો હતો. એ પોતે નાણાં ધીરધારનું લાયસન્સ પણ ધરાવે છે, પરંતુ આ લાયસન્સની આડ હેઠળ એ પ્રકારનું આખું એનું એક ગેમ ચાલે છે કે જેમાં એ લોકોને ફસાવી દે છે, લોકોને મજબૂર કરી દે છે અને પોતાની જે ધાકધમકીની પોતાની જે ભાષા છે, પોતાનો વર્તાવ છે, એને આધારે ધમકાવે પણ છે અને લોકોને દબાવવાની કોશિશ પણ કરે છે. આ સમગ્ર બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ કે એણે આ પ્રકારના જે કામગીરી છે એની, કે જેમાં એણે લોકોનું શોષણ કર્યું છે અને આ રીતના પૈસા ભેગા કર્યા છે, તેમાં એ કઈ કેટલી પ્રોપર્ટી ધરાવે છે, એને ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે, અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે, એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં પણ અમને યોગ્ય લાગશે કે આમાં અન્ય એજન્સીને પણ સંપર્ક કરવાની જરૂરિયાત અમને હશે તો અમે ચોક્કસથી કરીશું. ઉલ્લેખનીય છે કે સિસ્ટમમાં આ પ્રકારના વ્યાજંકોવાદીઓ પોતાના મળતિયાઓ રાખે છે, જેનાથી કટકી કમિશન કે ગિફ્ટ આપી આવા લોકો અનેકવાર પોલીસ ચોપડે ગુનો નોંધાતા રહી જાય છે અને ક્યાંક ને ક્યાંક ફરિયાદીઓ હિંમત નહીં કરતા હોય ત્યારે પણ આવા તત્વો વધારે બેફામ બનતા હોય છે. જો કે હાલ ફરિયાદીઓ સામે આવતા ધર્મેન્દ્ર હંજારા ઉર્ફે લાલીની હવે ક્રાઇમ સીટ લાલ થઈ ચૂકી છે તેમાં કોઈ બેમત નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.